नमस्ते विद्यार्थी बहनों, धोरण पांच विषय गुजराती पाठ नौ कदर, तेमना लेखक छे दौलत भट्ट। आ लोककथा तमे वारंवार वाचन करजो विद्यार्थी बहनों। वाला केसरियानुं मानवता भर्यु वर्तन छे ए आपणे समझवानुं छे अने एना जेवुं ज आपणे बनवानुं छे के आपणे કોઈને ઓળખતા ન હોય છતાં પણ જે કોઈ વ્યક્તિને આપણી જરૂર હોય ને તો આપણે એની મદદ કરી શકતા હોય તો આપણે એની કરવાની મદદ, એ વાલો કેસરિયાનું અહીંયા માનવતા દીપી ઉઠે છે। અને રાઘોબા પણ સામે એવા જ છે કે પોતાની જેને મદદ કરી હતી જ્યારે પોતે સુબા બન્યા ત્યારે એને યાદ રાખ્યું હતું કે મારી આ વાલા કેસરિયાએ મદદ જરૂર પડીએ કરી હતી તો આજે મારે વાલા કેસરિયાની કદર કરવી જોઈએ। તો બહુ સરસ મજાનો પાઠ છે વિદ્યાર્થી બહેનો। આ બધા પાઠમાંથી આપણે ઘણા બધા બોધ લેવાના હોય છે, આપણા જીવનમાં બધું ઉતારવાનું હોય છે। તો વ્યવસ્થિત રીતે પાઠ વાંચન કરજો અને જે માનવતા ભર્યું વર્તન છે વાલા કેસરિયાનું અને જે રાઘોબાએ કદર કરી છે એ બધું આપણે વ્યવસ્થિત રીતે સમજવાનું છે। હવે આપણે આ પાઠમાં પ્રશ્ન નંબર 8 આવ્યા છે તો એમાં જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। પહેલું છે ઝાડ તેમજ વનરાજીની ઘટાદાર, તો એને શું કહેવાય છે? કુંજાર। બીજું છે સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી, તો વાંસળી। મુસાફરી દરમિયાન ખર્ચ માટેની રકમ, એને વાટ ખર્ચી કહેવાય। ચોથું છે પૂરના પાણીની ઝડપે દોરનાર, તો કે પાણી પંથા। એના પછી જોઈએ ઘોડાને બાંધવાની જગા, તો કે ઘોડાર અથવા તબેલો। અને એના પછી છે ગાયોનું ટોળું, તો કે ધણ। પશુને ખાવાનું અનાજ, તો કે જોગાણ। હવે જોડાક્ષરવાળા શબ્દોનો વાક્ય પ્રયોગ કરવાનો છે તો એમાં આપણે શબ્દ જોઈએ ફિરસ્તો, તો એમાં જો આપણે વાક્ય લખીએ વાલો કેસરિયો કોઈ ફિરસ્તો લાગતો હતો। બીજું વાક્ય છે તિરસ્કાર, તો કોઈનો તિરસ્કાર કરવો જોઈએ નહીં। ત્રીજું છે બક્ષિસ, તો બક્ષિસ એટલે કે રાજાએ પ્રામાણિકતા માટે સુબેદારને બક્ષિસ આપી। સ્તુતિ, ભગવાનની સ્તુતિ કરવી જોઈએ। ઉચ્ચાર, તો નિપુણના ગુજરાતી ભાષાના ઉચ્ચાર સ્પષ્ટ છે। વિદ્યાર્થીની બહેનો, તમારે જોડાક્ષર શબ્દવાળા શબ્દો ફરતે ગોળ કરવાનું છે અને આ શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે। અને જે નીચેનો ફકરો છે એમાં તમારે વિરામચિહ્નો પાઠમાંથી જોઈ એ પેરેગ્રાફ લખવાનો છે અને વિરામચિહ્નો મૂકી અને વ્યવસ્થિત લખવાનું છે। નમસ્તે વિદ્યાર્થીની બહેનો।